નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નારી વંદન સપ્તાહ અંતર્ગત વડોદરા જિલ્લા પંચાયતમાં વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ અને જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે વડોદરાના જિલ્લા પંચાયત કચેરી ખાતે આજરોજ નવા ઘોડિયાઘરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. નારી વંદન સપ્તાહ અંતર્ગત વડોદરા જિલ્લા પંચાયતમાં ધાત્રી માતા એવી મહિલા કર્મચારીઓના માસૂમ બાળકો માટે ઘોડિયાઘરની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઘોડિયાઘરમાં બાળકો માટે પ્લે એરિયા, રમતના સાધનો, ફીડિંગ રૂમ, ટોયલેટ, પેન્ટ્રી સહિતની સુવિધાઓ અહીં આપવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયત કચેરીમાં કામ કરતી મહિલાઓ તેમજ મહિલા સભ્યો માટે અલાયદી વ્યવસ્થાના ભાગરૂપે આ ઘોડિયાઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અગાઉ આ ઘોડિયાઘરની જગ્યાએ વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું કાર્યાલય કાર્યરત હતું. વડોદરા જિલ્લા પંચાયતની મહિલાઓ તેમજ ધાત્રી માતાઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ પોતાના કામના સમયે પોતાના બાળકોને પણ સાચવી શકે તે માટે અલાયદી વ્યવસ્થા વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયતના સદસ્યો અને પરિવારે આ ઘોડિયાઘર માટે તેમજ બાળકોના મનોરંજન માટે વ્યક્તિગત સહાય કરવામાં આવી છે. ઉપરાંત તેની બાજુમાં પણ આવેલ જિલ્લા અને રાજ્ય કક્ષાની કચેરીઓમાં જેમ કે કુબેર ભવન, નર્મદા ભવનમાં કામ કરતી ધાત્રી માતાઓ પણ આ ઘોડિયાઘરમાં પોતાના બાળકોને મૂકી શકશે. વડોદરા જિલ્લા પંચાયતી કચેરીમાં ઘોડિયાઘરના ઉદઘાટન પ્રસંગે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, વડોદરા જિલ્લા કલેક્ટર બીએમ શાહ, ડીડીઓ મમતા હિરપરા તેમજ વડોદરા જિલ્લા પંચાયતની મહિલાઓ તેમજ વડોદરા જિલ્લા પંચાયતના સભ્યો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. માન્ય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં અત્યારે નારી વંદના અને સ્તનપાનના અવેરનેસ માટેના પખવાડિયાનું અત્યારે આયોજન ચાલી રહ્યું છે, ત્યારે જિલ્લા પંચાયત વડોદરા ખાતે એક ઘોડિયાઘરનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું. આ ઉદઘાટનમાં મારી સાથે વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, આપણા ડીડીઓ મેડમ મમતાબેન અને આપણા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન, તમામ વિવિધ સમિતિઓના ચેરમેન, તમામ સદસ્યશ્રીઓ સાથે ઉપસ્થિત રહી, જિલ્લા પંચાયતના તમામ સ્ટાફ સાથે ઉપસ્થિત રહી અને આ ઘોડિયાઘરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ઘોડિયાઘરની અંદર મહિલાઓ માટે બ્રેસ્ટ ફીડિંગ માટે અલાયદી વ્યવસ્થા, બાળકોને ઊંઘાડવા માટે અલાયદી વ્યવસ્થા, બાળકોને રમવા માટેની વ્યવસ્થા, આ તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. હું માનું છું કે સમગ્ર ગુજરાતમાં ખૂબ જ જૂજ એવી જિલ્લા પંચાયત હશે, આંગળીના વેઢે ગણાય એવી, કે જેની અંદર ઘોડિયાઘરની આટલી સુંદર વ્યવસ્થા હશે. ત્યારે આ ઇનિશિયેટિવ લેવા બદલ જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખશ્રી અને ડીડીઓ મેડમને વિશેષતઃ આભાર માનીશ અને શુભકામનાઓ પાઠવીશ, કારણ કે બંને નારી શક્તિ છે અને મહિલાઓ માટેનું આ એક સુંદર કેન્દ્રનું ઉદઘાટન આજે કરવામાં આવ્યું છે. સાથે જિલ્લા પંચાયતના તમામ સદસ્યોને આ એક સારા નિર્ણય બદલ અને સારા નિર્ણયના અમલીકરણ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું. જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ માન્ય કલેક્ટરશ્રી, માન્ય સંસદ સભ્ય, તમામ ધારાસભ્યશ્રીના સપોર્ટને લીધે આજે જિલ્લા પંચાયતમાં ઘોડિયાઘર તેમજ મહિલા માટેના રૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. મેટર્નિટી બેનિફિટ એક્ટ અંતર્ગત જ્યાં મહિલા કર્મચારીઓની સંખ્યા વધુ હોય ત્યાં આ પ્રકારના ઘોડિયાઘરનું આયોજન કરવાનું રહે છે. તમામ મહિલા સદસ્યો, કર્મચારીઓ આ જે ઘોડિયાઘર છે તેનો ઉપયોગ કરે તે માટે હું સૌને વિનંતી કરું. ઘણી વધશે એફિશિયન્સી, કેમ કે ઘણી વખત બાળકને જ્યારે ઘરે મૂકીને આવો ત્યારે ઘણી વખત મન ત્યાં રહેતું હોય છે. ઓબ્વિયસ વસ્તુ છે કે સામાન્ય માતા તરીકે થોડી ચિંતા રહેતી હોય છે, પણ જ્યારે બાળક અહીંયા તમારી સાથે જ હોય, તમારા ઘરનું પરિવારનું સદસ્ય બી કોઈ અહીંયા સાથે હોય, તો એ ચિંતા ઘણી ઓછી થઈ જાય છે ને, જેને લીધે એફિશિયન્સીમાં ફરક પડે છે. કેમેરામેન નવનીત પરમણી સાથે સત્યમ નેવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.